મેઘાલયમાં ચક્રવાતી વાવાઝોડું ફરી વળતા સુડતાલીસ ગામના એક હજારથી વધુ ઘરો અસરગ્રસ્ત બન્યા છે હજુ પણ હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે મેઘાલયના રિભોઇ જિલ્લામાં ગુરુવારે આવેલા ચક્રવાતી વાવાઝોડાએ કહેર મચાવ્યો છે મળતી માહિતી મુજબ મેઘાલયમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ બાદ ભારે પવન સાથેના વાવાઝોડા બાદ હવે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે જોકે હજુ સુધી આ વાવાઝોડામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી આ સાથે જ પશ્ચિમ ગૌરવ પર્વત દક્ષિણ પશ્ચિમી ખાસી પર્વત અને પૂર્વ જૈતિયા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેઘાલયના સીએમ સંગમાના સંપર્કમાં છે અને અધિકારીઓ પાસેથી સતત અપડેટ લઈ રહ્યા છે તેમણે કેન્દ્ર તરફથી રાજ્યને મદદ કરવાની ખાતરી આપી છે વાવાઝોડામાં બીડીઓ ઓફિસ અને પશુ ચિકિત્સાલય સહિત અનેક સરકારી મિલકતો અનેક શાળાને નુકસાન પહોંચ્યું છે જિલ્લા ડેપ્યુટી કમિશનરે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તાકીદની બેઠક બોલાવી છે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દેશના પૂર્વોત્તર પશ્ચિમ બંગાળમાં ભારે સુધીના દક્ષિણ પશ્ચિમી ભારે પવનોની અસર છે અને નીચલા ઉષ્ણ સ્તરો ઉપર દબાણને કારણે ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમી આસામ અને પડોશી રાજ્યોમાં આવી શકે છે દેશના દક્ષિણમાં હવામાનમાં પલટો આવ આગામી કલાકમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે તેમજ અરૂણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડશે પૂર્વોત્તરના અન્ય રાજ્યો નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે